કેમ છો મારા ભવિષ્યના ડોક્ટરો અને ભવિષ્યના ઇન્જિનિયરો? મજામાં ને? આજે આપણે બ્રિજ કોર્સના સેકન્ડ સેશનની અંદર એન્ટ્રી મારી રહ્યા છીએ. કાલના ફર્સ્ટ સેશનની અંદર મેં તમને બાયોલોજી એટલે શું, યાની કે આપણે શરૂઆત કરી હતી વિજ્ઞાનથી. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનની જે ત્રણ બ્રાન્ચ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, આ ત્રણેય વિષયની આપણે માહિતી વસ્તુથી મેં તમને માહિતગાર કરેલા. ત્યારબાદ બાયોલોજી એટલે શું, બાયોલોજીનું મહત્વ શું છે, આ ટોપિક ઉપર આપણે થોડું થોડું ડિસ્કશન કર્યું હતું. આગળના ટોપિકની અંદર આપણે એ પણ જોયું હતું કે જે બાયોલોજી છે, બાયોલોજીનો અર્થ શું થાય, યાની કે જે આપણે જીવોનું જે વિજ્ઞાન છે, સજીવોનું વિજ્ઞાન કે જેને આપણે બાયોલોજી તરીકે ઓળખીએ છીએ, એની આપણે માહિતી લીધી. ત્યારબાદ જે ત્રણેય ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ત્રણેયનું જોડાણ કઈ રીતના છે, કઈ રીતના એક જ ટોપિકની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આવે છે, આના વિશેની માહિતી આપણે ફર્સ્ટ સેશનની અંદર આપણે લઈ લીધી છે. હવે બાયોલોજી એટલે શું, એટલે મેં તમને કીધું એ પ્રમાણે બાયોલોજી એટલે જીવોનું વિજ્ઞાન. જીવ વિજ્ઞાન, જીવ વિજ્ઞાનનો અર્થ શું થાય? જીવ પ્લસ વિજ્ઞાન, એટલે ટૂંકમાં સજીવો વિશેનું વિશેષ જ્ઞાન. સજીવ વિશેની જે પણ કંઈ આપણે માહિતી લેવી હોય તો એ માહિતી આપણે કેમાંથી મળશે? જીવ વિજ્ઞાન. કારણ કે આપણે કાલે જ આ વસ્તુનું ડિસ્કશન કર્યું હતું કે જો તમે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ભણશો તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર જ્યારે સૃષ્ટિનું સર્જન થયું હતું ત્યારે જે નિર્જીવ ઘટકો છે, આ બધા નિર્જીવ ઘટકોનો અભ્યાસ આપણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર કરીએ છીએ. સજીવ ઘટક વિશેની જો આપણે કોઈ પણ માહિતી લેવી હોય તો આપણે જે વિજ્ઞાનની જે શાખા જીવ વિજ્ઞાન છે એના તરફ તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ટૂંકમાં સિમ્પલી મારે તમને ખાલી કહેવાનું એટલું છે કે જીવ વિજ્ઞાનમાં આપણે ચાલતા ફરતા જીવો વિશેની માહિતી લેવાની છે, જેની અંદર વનસ્પતિ પણ આવી જાય. પણ વનસ્પતિ કેમ સાંજે આપણે એક જગ્યાએ કુંડું વાવ્યું હોય અને બીજી જગ્યાએ શા માટે કુંડાની અંદર જે વનસ્પતિ વાવેલી છે એ જતી નથી, એ બધા જ પ્રશ્નનો જવાબ આપણે જેમ ધીમે ધીમે જે બાયોલોજીની જે શાખાઓ છે એની અંદર જેમ આપણે કુંડા ઉતરતા જશું વનસ્પતિ છે એ પણ પ્રચલન કરી શકે છે. કારણ કે સજીવનો ગુણધર્મ છે. હવે આપણે આગળ આપણે જે બાયોલોજી છે કે જે જીવોનું વિજ્ઞાન છે, આ જે બાયોલોજીની જે પેટા શાખાઓ છે, આપણે કાલે આ વાતનું ડિસ્કશન કર્યું હતું કે જીવ વિજ્ઞાનની મુખ્ય કેટલી શાખાઓ છે, મુખ્ય ત્રણ શાખાઓ. આપણે જીવ વિજ્ઞાનની કેટલી શાખા છે? ત્રણ. તો પહેલી શાખા છે જેને આપણે નામ આપ્યું હતું વનસ્પતિ શાસ્ત્ર, યાની કે આપણે બોટની વિશેની માહિતી લેતા હતા, જેને આપણે નામ આપ્યું હતું બોટની. ત્યારબાદ બીજી શાખા જે છે એને આપણે નામ આપ્યું છે પ્રાણી શાસ્ત્ર, યાની કે આપણે જે બીજી માહિતી જે છે શાખા એને નામ આપ્યું છે આપણે ઝૂઓલોજી. અને જે ત્રીજી શાખા છે આ શાખાનું નામ છે સૂક્ષ્મ જીવોનું શાસ્ત્ર, યાની કે જેને આપણે નામ આપ્યું છે માઇક્રોબાયોલોજી. આ બધી આપણે માહિતી કાલે લઈ લીધી છે. આ બાયોલોજીની ત્રણ શાખાઓ છે, મુખ્ય ત્રણ. પછી પેટા શાખાઓ તો ઘણી બધી છે, આ બધી જ પેટા શાખાઓ વિશેનું ડિસ્કશન આપણે આજે કરવાના છીએ. હવે જે જીવ વિજ્ઞાન છે, આ જીવ વિજ્ઞાન વિશેની સૌ પ્રથમ માહિતી કયા સાયન્ટિસ્ટ આપી હતી? તો કે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વિજ્ઞાનની જે શાખા, યાની કે જે સજીવોનું જે વિજ્ઞાન છે એના વિશેની જે આ વસ્તુથી આપણે માહિતગાર કયા સાયન્ટિસ્ટે સૌ પ્રથમ કર્યા હતા? તો કે એરિસ્ટોટલ નામનો જે સાયન્ટિસ્ટ છે એને જીવ વિજ્ઞાન વિશેની માહિતી, યાની કે સજીવ શું છે, સજીવના ગુણધર્મ શું છે, પછી ધીમે 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 સજીવો વિશેના સંશોધનો થતા ગયા અને બાયોલોજી જે છે એની શાખાઓ ધીમે 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 આગળ વધતી ગઈ. હવે જે આ ત્રણ શાખાઓ છે, બોટની છે, ઝૂઓલોજી છે, માઇક્રોબાયોલોજી છે, આ બધા વિશેની માહિતી લીધા પછી મેં તમને કીધું એ પ્રમાણે સજીવ એટલે શું, રેડી? કારણ કે આપણે બાયોલોજીમાં ભણવાનું શું છે, સજીવ વિશે, ટોટલી સજીવ વિશે. એટલે જે બાયોલોજીની જે પેટા શાખાઓ જે છે એ ધીમે ધીમે આગળ વધશે. ધારો કે હું એની પેટા શાખાઓ વિશેની માહિતી આપું, એની પેટા શાખાઓ, યાની કે તમારે જો તમે સાયન્સ રાખો અને જો તમે અગિયાર બાર સાયન્સમાં તમારે જો બીજી કોઈ પણ શાખાઓ, આની શાખાઓ છે પાછી પેટા બ્રાન્ચ છે, કઈ કઈ આવશે? તો હું પહેલી માહિતી આપું તો કે પહેલી જે શાખા છે નામ આપવામાં આવ્યું છે
बायोकेमिस्ट्री। पहली ब्रांच क्या है? पहली पेटा शाखा बायोकेमिस्ट्री के जिनी अंदर बायोलॉजी और केमिस्ट्री आ बने संगम आ शाखा में थयो छे। धारो कि हूँ तमने एक सीम्पल उदाहरण आपूं। काले मैं तमने केम हार्ट ना धबको विषय की माहिती आपी थी कि जेमां कई रीतना फिजिक्स केमिस्ट्री और बायोलॉजी जोड़ायेलो छे, एम बायोकेमिस्ट्री नी अंदर तमारे बायोलॉजी और केमिस्ट्री बने ना जे अमुक जे मेन मेन एना मंतव्यो छे ए लय अने तमारे आगळ आवा वधवा पड़े छे। रेडी? एटले सजीव अने सजीव नी अंदर जे मैं तमने काले कीधुं तुं केमिस्ट्री एटले बीजुं काई नही, आपणा शरीर नी अंदर जे होर्मोन्स यानी कि जे अंतःस्रावनो छे स्त्राव थाय छे एक प्रकार केमिस्ट्री थी। रेडी? त्यार बाद अमुक जे चयापचय नी जे क्रियाओ थाय छे, आपणे हमणां सजीवना गुणधर्मो विशे नुं डिस्कशन करशुं, जेनी अंदर सजीवनो एक गुणधर्म छे चय अने अपचय, यानी कि केटाबोलिज्म अने एनाबोलिज्म बंने भेगा पड़शे एटले मेटाबोलिज्म। चयापचय एक प्रकारनी जटिल जैव रासायणिक प्रक्रिया छे। रेडी? એટલે એ જે શાખા છે ને આપણે પેટા શાખા છે જેનું નામ શું આપ્યું છે? બાયોકેમિસ્ટ્રી। ત્યાર બાદ આગળની પેટા શાખા છે જેનું નામ આપ્યું છે આપણે બાયોફિઝિક્સ। એટલે કે જેની અંદર આપણે બાયોલોજી અને ફિઝિક્સ આ બંનેનું કોમ્બિનેશન કરવાનું છે। તો કે બાયોલોજી અને ફિઝિક્સ નું શું રિલેશન છે? કાલે થોડું ડિસ્કશન કર્યું હતું, હવે આગળ હું તમને કહું કે બાયોકેમિસ્ટ્રી કઈ રીતના જોડાયેલું છે। ધારો કે હું તમને એક ઉદાહરણ આપું। ધારો કે આપણે કોઈ કંઈ વિચારીએ છીએ, આપણી યાદ શક્તિ છે, ત્યારબાદ આપણે કંઈ વિચારીએ છીએ, આપણે કંઈ જોઈ શકીએ છીએ, કંઈ સાંભળી શકીએ છીએ, આપણી જે આ બધી ક્રિયાઓ છે જે સેન્સરી ઓર્ગન છે, મેં કાલે આપણે વાત કરી હતી ને કે જે આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે, ચેતાતંત્ર જે છે એ સિસ્ટમોનો રાજા છે। આપણા શરીરની અંદર બે સિસ્ટમ ભેગી મળી અને શરીરની બધી જ દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ આ બે સિસ્ટમ પાસે છે। રેડી? એમાં એક હતી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેને આપણે ચેતાતંત્ર કહીએ છીએ અને બીજી જે સિસ્ટમ છે અંતઃસ્ત્રાવો। રેડી? એટલે અંતઃસ્ત્રાવો ભેગા મળી અને ચેતાતંત્ર ભેગા મળી। ધારો કે હું અત્યારે જોઉં છું, રેડી, કોઈ પણ વસ્તુ છે જોઈ શકું છું, તો એના માટે જે તરંગો જે છે, રેડી, આ તરંગો જોડાયેલા છે। કાલે જ મેં તમને કીધું તો આપણો હાર્ટ ધબકે છે એમાં આપણે જે ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જ્યારે કરીએ છીએ ત્યારે ફિઝિક્સની ટેકનોલોજી ઉપર આપણે કામ કરે છે। પછી ચેતાતંત્ર, ધારો કે તમને કોઈ અહીંયા આ રીતના ચિત્રો ભરે છે, રેડી, તો તમને આ જે સંવેદના લે છે, રેડી, જે ચેતાતંતુ દ્વારા જે સંવેદના છે આપણા મગજ સુધી આપણે સેન્સેશન મળે છે કે મને કોઈ એક ટચ કર્યો કે મને કોઈ ચિત્રો વહ્યો, તો આ જે વસ્તુ છે એ તરંગો દ્વારા જે આપણા ચેતાતંતુ છે એની સંવેદના જે છે ચેતાતંતુઓ મારફતે આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને જશે। રેડી? એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે આપણા અંગને કોઈ ચિત્રો કરશે કે આપણા હાથ ખેંચી લઈએ છીએ। રેડી? આ જે વહન, આ જે સંવેદનાનું જે વહન થાય છે, રેડી, આ જે વહન છે એની અંદર ફિઝિક્સ, રેડી, એટલે આ રીતના બાયોફિઝિક્સ આપણા શરીરની કોઈ પણ જે દેહધાર્મિક ક્રિયાઓ છે સેન્સરી ઓર્ગન સાથે જોડાયેલી છે, રેડી, એની જે શાખા છે એને આપણે નામ આપ્યું છે બાયોફિઝિક્સ। ત્યારબાદ આગળની જે શાખા છે એને આપણે નામ આપ્યું છે બાયોટેકનોલોજી। બાયોટેકનોલોજી એટલે બીજું કાંઈ નહીં, બાયોટેકનોલોજી ની અંદર આપણે જીનેટિક્સ ઉપર ઉતરવાનું હશે। જે જીનેટિક્સ છે શરીરનું સૂક્ષ્મનું સૂક્ષ્મ, આપણે કીધું હતું ને મનુષ્યના શરીરનો જો કોઈ રચનાત્મક અને કે મનુષ્ય શું કોઈ પણ સજીવ, વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મ જીવ હોય કે મનુષ્ય હોય, કોઈ પણ હોય, બધા જ નો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? તો કે સેલ। સેલ ની અંદર ડીએનએ અને આરએનએ જે જનીન દ્રવ્ય તરીકેનું કામ કરે છે, જે પેઢી દર પેઢી વારસાગત લક્ષણો જાળવી રાખવા માટે જો કોઈ સંકળાયેલું હોય તો એ છે આપણા જીન્સ, યાની કે જીનેટિક્સ। રેડી? આ જીનેટિક્સ નો નોલેજ જે છે એનો ઉપયોગ કરી અને નવી ટેકનોલોજીઓ વિકસાવેલી છે। આ ટેકનોલોજી ની અંદર ઘણો બધો એડવાન્સ ટેકનોલોજી આવશે, રેડી, કે જે જેની સાથે જોડાયેલી છે। ધારો કે કોઈ ટેસ્ટિંગ બેબી છે, ત્યારબાદ જે પ્લાઝમા બેબી છે, જે નવી નવી ટેકનોલોજી છે એમાં આપણે ધીમે ધીમે ડીપમાં ઉતરતા જશો, એટલે આ બધી વસ્તુ હું તમને આગળ માહિતગાર કરતી જઈશ। રેડી? એટલે બાયોટેકનોલોજી ની અંદર આપણે જીનેટિક્સ અને જીનેટિક્સ ના જે સિદ્ધાંતો છે આ બધા સિદ્ધાંતો નો ઉપયોગ કરી અને જે નવી ટેકનોલોજી યાની કે જે એડવાન્સ ટેકનોલોજી છે અજમાવેલી છે। ખાદ્ય જે ખોરાક છે આ ખોરાક નું જે આપણે ઉન્નતીકરણ કરેલું છે, સારી એવી જાતો વિકસાવેલી છે, ધારો કે કોઈ ઢોર ઠાકર ડેરી ઉદ્યોગ છે એની અંદર જો કોઈ સારી શાખાઓ વિકસાવેલી હોય, રેડી, અને મનુષ્ય છે એની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યારે જે બાયોટેકનોલોજી ની જે બ્રાન્ચો છે એ વધુ પડતી કામમાં આવે છે। રેડી? અને આ રીતના બાયોટેકનોલોજી જે છે ટૂંકમાં આખું જીનેટિક્સ જે છે એની અંદર એડવાન્સ ટેકનોલોજી જે છે આ બાયોટેકનોલોજી ની અંદર આપણે ભણવાનું આવશે। ત્યારબાદ આપણે આગળ જઈએ તો આગળ આવે છે ઇવોલ્યુશન।
ઇવોલ્યુશન એટલે બીજું કાંઈ નહીં, ઇવોલ્યુશન ની અંદર તમારે શું ભણવાનું હશે? તો કે ઇવોલ્યુશન ની અંદર આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસ, આમ તો તમે 9-10 ની અંદર આમ તો થોડું ઘણું ભણી જ ગયા છીએ. ઉદ્વિકાસ એટલે શું, આનુવંશિકતાના લક્ષણો એટલે શું, રેડી? આ ઇવોલ્યુશન્સ ના જે શાખા છે, આ ઇવોલ્યુશન્સ ની અંદર આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસ વિશેની બધી માહિતી ઇવોલ્યુશન્સ ની અંદર લેવાની હશે. ત્યારબાદ આગળની એની શાખા છે જેને આપણે નામ આપેલું છે ઇકોલોજી. ઇકોલોજી એટલે બીજું કાંઈ નહીં, પરિસ્થિતિ વિજ્ઞાન. હવે પરિસ્થિતિ વિજ્ઞાન ની અંદર તમારે શું ભણવાનું રહેશે? તો પરિસ્થિતિ વિજ્ઞાન ની અંદર તમે 8-9 ની અંદર તમે અમુક માહિતી લીધેલી છે. 8-9-10 ની અંદર નિવસન તંત્ર આવા શબ્દ તમે સાંભળેલા છે, આહાર શૃંખલા બધા શબ્દ આપણે સાંભળેલા છે. ટૂંકમાં પરિસ્થિતિ વિજ્ઞાન ની અંદર જે સજીવ, ધારો કે વાત કરું મનુષ્ય, હું મારો ઉદાહરણ ઇકોલોજી માં શું ભણવાનું હોય, તો કે મારું પર્યાવરણ સાથે શું રિલેશન છે, રેડી? મનુષ્યના પર્યાવરણ સાથેની જે આંતર પ્રક્રિયાઓ છે, આ આંતર પ્રક્રિયાઓ આપણે કેમાં ભણવાની રહેશે? તો કે એ બધી માહિતી આપણે ઇકોલોજીની અંદર ભણવાની રહેશે, રેડી? એટલે આ જે બાયોલોજીની જે પેટા શાખાઓ છે જેની અંદર આપણે બાયોકેમિસ્ટ્રી યાની કે જીવ રસાયણ વિજ્ઞાન, ત્યારબાદ બાયોકેમિસ્ટ્રી યાની કે જીવ ભૌતિક વિજ્ઞાન આની માહિતી લીધી, ત્યારબાદ બાયોટેકનોલોજી યાની કે જે જીવો છે, આનુવંશિકતા યાની કે જે વારસાગત લક્ષણો છે જે એના વિશેનું જે વિજ્ઞાન છે, ઇવોલ્યુશન યાની કે આનુવંશિકતા અને ઉદ્વિકાસ વિશેની માહિતી લેવાની રહેશે. ઇકોલોજી જે છે એની અંદર આપણે પરિસ્થિતિ વિજ્ઞાન વિશેની માહિતી લેવાની રહેશે. અને ત્યારબાદ હજી એક આગળની પેટા શાખા છે જેને આપણે નામ આપ્યું છે સેલ બાયોલોજી, જેને સાયટોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. સેલ બાયોલોજી એટલે બીજું કાંઈ નહીં, કોષ વિજ્ઞાન. કારણ કે કોઈ પણ સજીવ જે છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? તો કે સેલ. એટલે સેલ બાયોલોજી અથવા તો સાયટોલોજી ની અંદર તમારે ટોટલી સેલ વિશેની માહિતી લેવાની રહેશે. એટલે આ રીતના જે જીવ વિજ્ઞાન કે જે સજીવોનું જે વિજ્ઞાન છે, આ વિજ્ઞાન ની અંદર પેલા તો આપણે ધીમે ધીમે આગળ વધતા જશું, જેની અંદર પેલા આપણે સજીવ એટલે શું એની માહિતી લેશું, આપણે એના ગુણધર્મો વિશે ડિસ્કશન કરશું એક સેશન ની અંદર. આપણે અત્યારે જે બાયોલોજી ની જે શાખાઓ છે, મેઇન ત્રણ શાખા, બોટની, ઝૂઓલોજી, માઇક્રોબાયોલોજી, આની માહિતી લીધી. જે વિજ્ઞાન સંશોધન કોણે કરેલું, તો કે એરિસ્ટોટલ નામના સાયન્ટિસ્ટે કર્યું, એની માહિતી લીધી. ત્યારબાદ જે જીવ વિજ્ઞાનની જે પેટા શાખાઓ છે, બાયોકેમિસ્ટ્રી, બાયોફિઝિક્સ, બાયોટેકનોલોજી, ઇવોલ્યુશન, ઇકોલોજી, સેલ બાયોલોજી, રેડી? બાકી આ તો એક શાખાઓ છે, રેડી? એટલે આ રીતના જો તમે બી ગ્રુપ અને એ ગ્રુપના જે ક્વેશ્ચનો છે એમાંથી જો તમે હવે આગળ વિચારો છો કે નહીં આપણે બી ગ્રુપ તરફ જવું છે અને કે આપણે બાયોલોજી રાખવું જ છે આપણે, તો ધીમે ધીમે જે 11th અને 12th ના જે આપણા કોર્સ છે, આ કોર્સ ની અંદર ધીમે ધીમે આ બધી શાખાઓ વિશેની થોડા થોડા બબે ત્રણ ત્રણ ચેપ્ટરો બધાના મૂકેલા છે. એટલે ટોટલી સજીવ વિશેનો અભ્યાસ જે છે એ આપણા આ 2 વર્ષના જે સિલેબસ છે. પછી તમે આગળ, કારણ કે જો મેં તમને શરૂઆત જ કરી કે મારા ભવિષ્યના ડોક્ટરો અને મારા ભવિષ્યના એન્જિનિયરો, રેડી? તમે બાયોલોજી રાખો છો એનો અર્થ એમ છો કે તમે ભવિષ્યના ડોક્ટરો છો, રેડી? તો ભવિષ્યમાં જો તમે 12th સાયન્સમાં તમારી કારકિર્દી આગળ વધારશો અને જો તમે એમબીબીએસ તરફ જશો, તો તમારે કઈ નહીં, એમબીબીએસમાં શું કરવાનું હોય, તમારે એનાટોમી ફિઝિયોલોજી એમાં સજીવ વિશેનું જ આપણે ભણવાનું છે, રેડી? કે જેની અંદર બધી જે સિસ્ટમો છે, આ બધી સિસ્ટમો વિશેની માહિતી તમે આગળ જેમ જતા જશો, જેમ તમારી કારકિર્દી આગળ ને આગળ, ધારો કે તમે 12th સાયન્સ પાસ કર્યું, પછી તમે ગ્રેજ્યુએટ થાઓ, પોસ્ટ ગ્રેજ્યુએશન માં જાઓ, આગળ પીએચડી કરો, રેડી? ધીમે ધીમે તમારા આ બધી પેટા શાખાઓ છે એમાંથી જે તમે સ્પેશિયલાઇઝેશન કરો, ધારો કે તમે વનસ્પતિ શાસ્ત્ર માં ગયા, તો તમારે બોટની ડિપાર્ટમેન્ટ માં ધારો કે તમે ગયા, ટોટલી તમારે ત્યાં વનસ્પતિ વિશે ભણવાનું રહેશે. ધારો કે તમે ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટ માં ગયા, તો પ્રાણીઓ વિશેની બધી જે પ્રાણીઓની જેટલી પેટા શાખાઓ છે, પ્રાણીઓના ગુણધર્મો છે, એ બધું તમારામાં ભણવાનું રહેશે. જો તમે માઇક્રોબાયોલોજી ની અંદર જો તમે એડમિશન લીધો હશે 12th સાયન્સ, પછી તમે કારકિર્દી આમાં આગળ વધારતા આવશો, તો તમારે ત્યાં ટોટલી સૂક્ષ્મજીવ, ધારો કે મેં તમને એક ઉદાહરણ તરીકે અમી મમ્મી બાપ ભારે વારે આવતો હશે એના ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવ્યું હતું, તો અહીંયા તમારે સૂક્ષ્મજીવો વિશેની માહિતી લઈને આગળ વધવાનું રહેશે, રેડી? એટલે આ રીતના ધીમે ધીમે આપણે એક પછી એક જે સેશન લેતા જશું અને ધીમે ધીમે એક એક પ્રશ્નના જવાબ આપણે મેળવતા જશું અને જે તમારા મગજની અંદર જે પ્રશ્ન ઉદ્ભવો છે કે આપણે શું
શું કરવો, આગળ શું કઈ બ્રાન્ચ એમાં જવો કે બીમાં જવો, ધીમે ધીમે આ બધું જોતા જાઓ અને તમારા પ્રશ્નના સોલ્યુશનો અને તમારા મગજની અંદર જે કઈ ક્વેશ્ચનો છે એ બધાનું સોલ્યુશન તમે ધીમે ધીમે મેળવતા જાઓ અને તમારી કારકિર્દી આજે રીતના